Good morning everyone, TYBA all students. આજે આપણે પેપર નંબર 16ની વાત કરવા જઈ રહ્યા છીએ અને પેપર નંબર 16નું નામ છે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી, એટલે કે ઔદ્યોગિક સંગઠનમાં મનોવિજ્ઞાન, અથવા તો એને આપણે એ નામથી પણ ઓળખી શકીએ છીએ કે ઔદ્યોગિક મનોવિજ્ઞાન. આ પેપર નંબરનો કોડ છે 509. અને હવે સૌપ્રથમ આપણે આજે પહેલાં આ જે પેપર છે એના સિલેબસની વાત કરીશું. દરેક વિદ્યાર્થી ખાસ સિલેબસ જે છે એ પોતે નોંધી લે અથવા લખી લે કે એનો સ્ક્રીનશોટ છે એ લઈ લે, અને એ સિવાય પણ આ જ સિલેબસ આપણો એ MKBU મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર પણ અવેલેબલ છે, પણ એ જે છે એ અંગ્રેજીની અંદર સિલેબસ આપેલો છે. અહીંયા હું તમને એનું ગુજરાતી જે છે એ હમણાં તમારી સામે રજૂ કરું છું. આપણે પેપર નંબર 5 જે છે, સોરી સેમેસ્ટર 5ના વિદ્યાર્થીઓ 16 નંબરનું પેપર આજે ભણવા જઈ રહ્યા છે. એમાં સૌપ્રથમ તો 4 યુનિટ છે એ ભણવાના છે ઔદ્યોગિક મનોવિજ્ઞાનમાં. પહેલું જે યુનિટ જે છે એનું નામ છે ઉદ્યોગ મનોવિજ્ઞાનનો પરિચય. હવે ઉદ્યોગ મનોવિજ્ઞાનના પરિચયની અંદર 1.1 પહેલો જે પ્રશ્ન છે એ છે ઔદ્યોગિક મનોવિજ્ઞાનનો અર્થ. 1.2 ઔદ્યોગિક મનોવિજ્ઞાનનું સ્વરૂપ. 1.3 ઔદ્યોગિક મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર. 1.4 ઔદ્યોગિક મનોવિજ્ઞાન એક વ્યવસાય. ત્યાર પછી 1.6 ઔદ્યોગિક કસોટીકરણના સિદ્ધાંતો, એટલે કે ઉદ્યોગની અંદર મનોવૈજ્ઞાનિક કસોટીકરણના સિદ્ધાંતો. ત્યાર પછી 1.6 મનોવૈજ્ઞાનિક કસોટીકરણ કાર્યક્રમોનું અવલોકન, અથવા તો એને બીજા નામથી પણ ઓળખવામાં આવે છે જે છે એ નામ કસોટીકરણ કાર્યક્રમોનું સિંહાવલોકન. ત્યાર પછી જે છે એ યુનિટ નંબર બેની અંદર 2.1 કાર્ય વિશ્લેષણનો અર્થ, 2.2 કાર્ય વિશ્લેષણના ઉપયોગો, 2.3 કાર્ય વિશ્લેષણની માહિતીના ઉદ્ભવ સ્થાનો, 2.4 કાર્ય વિશિષ્ટીકરણ, અને છેલ્લો 2.5 મુદ્દો છે મનોવૈજ્ઞાનિક કસોટીઓના પ્રકારો. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે યાદ રાખવાનું છે યુનિટ 1 એટલે કે ઉદ્યોગ મનોવિજ્ઞાનનો પરિચય અને યુનિટ 2 કાર્ય વિશ્લેષણ. આ બે યુનિટના જે માર્ક્સનો કાર્યભાર છે એ 18-18 માર્કનો છે, અને ત્યાર પછી ત્રીજું ચોથું જો યુનિટ જે છે એ ત્રીજા ચોથા યુનિટનો કાર્યભાર છે એ 17-17 માર્ક્સનો છે, બરાબર છે. એટલે કે ઈ પહેલાં બે યુનિટ જે છે એમાંથી 17-17 માર્ક્સનું પૂછાશે, સોરી 18-18 માર્ક્સનું પૂછાશે, અને ત્યાર પછીના બે યુનિટ જે છે એમાં 17-17 માર્ક્સનું પૂછાશે. હવે વાત કરીએ યુનિટ નંબર 3ની, અને એનું નામ છે ઇજનેર મનોવિજ્ઞાન. અને 3.1નો પહેલો મુદ્દો આવે છે ઇજનેર મનોવિજ્ઞાનનો ઇતિહાસ અને તેનું કાર્યક્ષેત્ર. એ અંતર 3.2 સમય અને ગતિનો અભ્યાસ. 3.4 કાર્ય જગ્યાનું આયોજન. આ ત્રીજું યુનિટ અહીંયા પૂરું થાય છે. એમાં 4 જ મુદ્દા જે છે એનો અભ્યાસ કરવાનો છે. યુનિટ નંબર 4 જેનું નામ છે કાર્યનું પર્યાવરણ, 4.1નો પહેલો મુદ્દો થાક અને અરોચકતા વચ્ચેનો તફાવત. 4.2 થાકનું માપન. 4.3 થાકને ઘટાડવાના ઉપાયો, અને 4.4 અરોચકતાને ઘટાડવાના ઉપાયો. આવી રીતના યુનિટ નંબર 3 અને 4નો કાર્યભાર 17-17 માર્ક્સનો છે. અહીંયા આ સિલેબસ છે એ પૂર્ણ થાય છે. હવે આપણે સૌપ્રથમ યુનિટ નંબર 1ની વાત કરવા જઈ રહ્યા છીએ. યુનિટ નંબર 1 જેનું નામ છે ઉદ્યોગ મનોવિજ્ઞાનનો પરિચય, અને ઉદ્યોગ મનોવિજ્ઞાનના પરિચયનો પહેલો મુદ્દો, પહેલો પ્રશ્ન એવો બનશે કે 1.1 જે છે ઔદ્યોગિક મનોવિજ્ઞાનનો અર્થ અને એનું સ્વરૂપ. સૌપ્રથમ આપણે ઉદ્યોગ મનોવિજ્ઞાનના અર્થની ચર્ચા કરીએ, અને એ ચર્ચા કરતાં પહેલાં આપણે એ જોઈએ કે ઉદ્યોગ મનોવિજ્ઞાનનો આરંભ, એની શરૂઆત જે છે એ ક્યારે કેવી રીતના થઈ. એટલે કે આ જે ઉદ્યોગ જે છે એના આરંભના અભિગમનું વર્ચસ્વ, એનું સ્થાન જે છે કેવું હતું શરૂઆતની અંદર. તો સૌપ્રથમ અહીંયા એ એવું કહી રહ્યો છે કે ભાઈ વધુ ઉત્પાદન તે રીતે વધુ નફો મેળવો, વધુ ઉત્પાદન અને તે રીતે વધુ નફો મેળવો, એ દરેક સમયે દરેક ઉદ્યોગનું એક સામાન્ય ધ્યેય રહ્યું છે. હા, વધુ ઉત્પાદન કરે એટલે વધુ નફો મળવાનો જ છે, એ દરેક
દરેક ઉદ્યોગનું એક સામાન્ય ધ્યેય છે. દરેક કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ હોય, કોઈ પણ બિઝનેસ હોય, એનું પહેલું અને સૌ પ્રથમ જે છે અગત્યની બાબત કે લક્ષણ કહી શકાય એવી આ બાબત છે કે ભાઈ વધુ જ્યારે તમે ઉત્પાદન કરતા હોય ત્યારે વધુ ને વધુ નફો મળે એ અનિવાર્ય છે. ત્યાર પછી એક બીજી વાત એ છે કે એન આર મેયર નામના જે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજિસ્ટ છે એણે પોતાનું પુસ્તકમાં આ ઉદ્યોગની જે વાત કરી છે, અને એન એ માયર જે છે એ સાયકોલોજી ઇન ઇન્ડસ્ટ્રીયલ નામના પુસ્તકની અંદર, એનું પોતાનું પુસ્તક છે, એમાં એવું લખે છે કે ભાઈ આ સદીની શરૂઆતમાં ઉદ્યોગપતિઓ જેટલા પણ છે એ સરમુક્તિ ત્યારની જેમ વર્તતા હતા. જેમ આપણે અહીંયા લોકશાહી છે, અમુક રાષ્ટ્રની અંદર અમુક દેશની અંદર સરમુક્તિયારશાહી ચાલે છે, એટલે કે એમ કહે છે કે ભાઈ એ સમયમાં શરૂઆતના સમયમાં ઉદ્યોગપતિઓ જેટલા છે સરમુક્તિયારશાહીની જેમ વર્તતા હતા. અને બળિયાના બે ભાગ મિટ મેક્સ રાઇટ્સ આવી માન્યતાઓ છે એ ત્યારે પ્રચલિત હતી. લગભગ બધા જ ઉદ્યોગપતિઓ શોષણખોર હતા એવું કહેવું ખોટું નથી. શરૂઆતના સંદર્ભમાં વાત કરીએ કે અત્યારે હાલમાં પણ કેટલાક જગ્યાએ આજે બધા જ ઉદ્યોગપતિઓને શોષણખોર તરીકે પણ તમે ઓળખી શકો છો. એટલે એ સમયે પણ આ વસ્તુ છે સૌથી વધારે જોવા મળતી કે જેટલા પણ ઉદ્યોગપતિઓ હતા એ સૌથી વધારે શોષણખોર હતા. ધીમે ધીમે આજે એનું પ્રમાણ છે એ ઘટતું જોવા મળે છે. માનવતાવાદી સિદ્ધાંત જે છે એ અપનાવતા થયા છે, પણ એથી એ સમયે કામદારો દ્વારા કરવામાં આવતી ઉદારતા કે દયા માટેની માંગણીઓ તરફ કોઈ ધ્યાન આપવામાં નહોતું આવતું. એ સમયે જ્યારે એન આર મેયરેનું પુસ્તક લખ્યું એ સમયે જે છે એ સમય એટલે કે લગભગ એ સમય છે 20મી સદીનો કે 19મી સદીનો છે, અને એ સમયે ત્યારે બધા જ ઉદ્યોગપતિઓનું શોષણખોર હતા, અને એવા સમયે ત્યાંના કામદારો પ્રત્યે ઉદારતા કે દયા જે છે એ કોઈ પણ બાબત છે ત્યાં રાખવામાં આવતી નહોતી. એટલે કે કદાચ ને કોઈ કામદાર કે કોઈ કારીગર કોઈ કર્મચારી ત્યાં ઉદારતા કે દયા માટેની માંગણીઓ તરફ ધ્યાન દોરે તો પણ એ વાતને ત્યાં માન્ય ગણવામાં આવતી નહોતી. મતલબ ઉદારતા અને માંગણી એ સમયે કોઈ સ્થાન જ નહોતું, માત્ર ને માત્ર શોષણને જ સ્થાન હતું એ અહીંયા સ્પષ્ટ રીતે સમજી શકીએ છીએ. હવે આવી વિનંતીઓને એકમાત્ર જ્યારે એ ઉદારતા અને દયાની વાત કરવામાં આવતી માંગણીની, ત્યારે એ વિનંતીઓનો એક જ માત્ર જવાબ એ હતો કે ભાઈ ધંધામાં આવી કોઈ વાત ન ચાલે. એટલે કે ધંધો એ ધંધો છે, ધંધામાં દયા ન ચાલે, બિઝનેસ ઇઝ બિઝનેસ, એની અંદર કોઈ દયા ન હોય. આ એનું એક અભિગમ કે આ એનું વર્ચસ્વ છે એ શરૂઆતની અંદર ઉદ્યોગના સમયમાં ઉદ્યોગની જ્યારે શરૂઆત થઈ ત્યારે આ ઠોસ વર્ચસ્વ છે એનું જોવા મળતું હતું, અને આ વર્ચસ્વ આર્થિક અભિગમના સંદર્ભમાં ત્યારે જોવા મળતું હતું. ત્યાર પછી આપણે જોઈએ કે મનોવૈજ્ઞાનિક અભિગમનો ઉદ્ભવ જે છે, પછી એની અંદર ધીરે ધીરે મનોવિજ્ઞાન છે એન્ટર થયું, એની એન્ટ્રી થઈ, અને જ્યારે એન્ટર થયું એટલે એમાં મનોવૈજ્ઞાનિક અભિગમનો ઉદ્ભવ થયો. એ સમયે ઔદ્યોગિક ક્રાંતિ હતી. હવે એ ઔદ્યોગિક ક્રાંતિને લીધે ઉદ્યોગમાં યંત્રોનો પ્રવેશ થયો, કેટલા નવા નવા યંત્રો અને સાધનો છે ડેવલપ થયા, અને એ યંત્રો અને સાધનો જે છે એમાં પ્રવેશ પામ્યા, અને તેને લીધે ઉદ્યોગોનું યાંત્રિકીકરણ કરતાં જેટલા પણ વિશાળ ઉદ્યોગો હતા એ દરેક ઉદ્યોગો અસ્તિત્વમાં આવ્યા અને ઉત્પાદનમાં વધારો થવા લાગ્યો. શેને કારણે? યંત્રને કારણે, યાંત્રિકીકરણને કારણે, અને એ ઔદ્યોગિક ક્રાંતિને લીધે વધુ સારી રીતના વિશાળ પ્રમાણમાં ત્યાં ઉદ્યોગો છે એનું અસ્તિત્વ છે એ જોવા મળ્યું. એટલે ઉત્પાદનમાં દિવસે ને દિવસે વધારો થતો ગયો ઉદ્યોગોની અંદર યાંત્રિકીકરણ આવવાને લીધે. હવે વધુ ને વધુ ઉત્પાદનનું ધ્યેય જે છે એ સતત રીતે ચાલી રહ્યું, અને તે માટે યંત્રોમાં સુધારા છે એ થવા લાગી. હવે ઉદ્યોગપતિઓને શું હતું? વધુ ને વધુ નફો, વધુ ને વધુ પ્રોફિટ, વધુ ને વધુ ઉત્પાદન જોઈતું હતું. એટલે એના માટે ઉત્પાદનના આ ધ્યેયને સતત ચાલુ રાખવા માટે યંત્રોની અંદર સુધારા છે એ લવાતા ગયા, અને એના પરિણામે ઉત્પાદન છે એ વધતું જોવા મળ્યું છે. પરંતુ એક કક્ષા એવી આવી કે યંત્રોમાં સુધારા વધારા કરવા છતાં પણ ઉત્પાદનમાં કોઈ ખાસ વધારો થઈ શક્યો નહીં. જો સાધનો તો બધા નવા નવા ડેવલપ કરતા જ ગયા, થતા જ ગયા, પણ તેમ છતાંય ઉત્પાદનમાં એક સમય એવો આવ્યો, એક કક્ષા એની એવી આવી કે જેટલો જોઈએ એટલો સુધારો એમાં ઉત્પાદનમાં જોવા ન મળ્યો. એટલે કહીએ ને કે ભાઈ ખાસ કોઈ એવો વધારો છે એ શક્ય રીતે ત્યાં જોવા ન મળ્યો, અને એટલે તેથી યંત્ર ચલાવનાર જે કામદાર કે જે કર્મચારી છે એના તરફ ધ્યાન દોરાયું, અને પરિણામે ઔદ્યોગિક મનોવિજ્ઞાનનો જન્મ થયો. હવે તમે જુઓ,
એ ઔદ્યોગિક મનોવિજ્ઞાનનો જન્મ ક્યારે થયો? તો કે માત્ર ને માત્ર જે યંત્ર ચલાવનાર કારીગરો હતા એ કારીગરો તરફ પહેલાં ધ્યાન દોરવામાં નહોતું આવતું, માત્ર એના પ્રત્યે એક શોષણની નીતિ અપનાવવામાં આવતી હતી, ત્યાં દયા કે કોઈ બીજી માંગણી જે છે એ હતી નહીં. અને પછી ધીમે ધીમે યંત્રની અંદર કર્મચારીઓ જે છે એના તરફ ધ્યાન દોરાવ્યું અને એના પરિણામે ઔદ્યોગિક મનોવિજ્ઞાન જે છે એ જન્મ થયો. કે ભાઈ અંતે તો યંત્ર ચલાવનાર જે છે એ માનવી છે, એટલે એના તરફ એ રીતે ધ્યાન અપાડાયું અને અહીંયા આવી રીતના ઔદ્યોગિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ થયો. હવે જોઈએ ઔદ્યોગિક મનોવિજ્ઞાનના અભિગમનો સ્વીકાર કેવી રીતના થયો. જો કોઈ બાબત છે કે કોઈ એવી પરિસ્થિતિ જ્યારે ઉત્પન્ન થાય એનો ઉદ્ભવ તો થઈ જાય, પછી એને સ્વીકારવામાં આવે છે કે કેમ એ બાબત મહત્ત્વની છે. તો અહીંયા પણ મનોવિજ્ઞાનના અભિગમનો આ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીની અંદર સ્વીકાર કરવામાં આવ્યો. કેવી રીતના સ્વીકાર કરવામાં આવ્યો અને કઈ રીતે, એની થોડી ઐતિહાસિક વાત છે એ તમારી સમક્ષ રજૂ કરું છું. ધ્યાનથી સાંભળજો, ખૂબ મજા આવે એવો વિષય છે. બધા જ મનોવિજ્ઞાન બધા જ ઉદ્યોગોમાં ઔદ્યોગિક મનોવિજ્ઞાન જે છે એ નિમણૂક કરવામાં આવતી નહોતી. જુઓ, બધા જ ઘણા બધા ઉદ્યોગો છે કે ત્યાં ઔદ્યોગિક મનોવિજ્ઞાનને એ સમયે સ્થાન આપવામાં નહોતું આવતું, એટલે કે ઉદ્યોગની અંદર કે મનોવૈજ્ઞાનિકોનું શું કામ છે એમ સમજી એની ત્યાં નિમણૂક કરવામાં નહોતી. પણ હવે ધીમે ધીમે એનું પ્રમાણ ઘટતું જોવા મળે છે, એ હકીકત ચોક્કસ છે. તમે આજના ઇન્ડસ્ટ્રીયલની અંદર તમે જુઓ, હરેક ઇન્ડસ્ટ્રીયલની અંદર કેટલાક સાયકોલોજિસ્ટ હજુ પણ કામ કરે છે અને એના કર્મચારીઓ કરતાં એ સાયકોલોજિસ્ટનો, ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી જે ભણીને આવ્યા છે એનો પગાર ધોરણ છે એ સૌથી ઊંચા પ્રમાણમાં જોવા મળે છે. કેમ? તો કે એ વ્યક્તિના કામના કલાકો, વ્યક્તિનો આરામ બ્રેક વિશ્રાંતિનો સમય અને ઇન્ડસ્ટ્રીયલની અંદર ચાર ચાર શિફ્ટમાં કામ કરવા માટેનો જે 6-8 કલાકનો સમયગાળો છે તે, એ સિવાય ત્યાંનું અંદરનું કંપનીનું વાતાવરણ, ઇન્ડસ્ટ્રીયલનું વાતાવરણ, આ બધું જ ડેવલપ અને ક્રિએટ કરી આપનાર એક સાયકોલોજિસ્ટ હોય છે અને એને લીધે આજે ઔદ્યોગિક મનોવિજ્ઞાનમાં કે ઇન્ડસ્ટ્રીયલની અંદર હરેક જગ્યાએ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજિસ્ટ છે એ જોવા મળે છે. અને ઘણી બધી યુનિવર્સિટીઓ તમે જુઓ આજના સમયમાં એવી આ સ્પેશિયલાઇઝેશન આપે છે, જેમ આપણે અહીંયા સ્પેશિયલાઇઝેશન સાયકોલોજીમાં ક્લિનિકલ બ્રાન્ચમાં તમે મેળવી રહ્યા છો, એવી રીતના ઘણી યુનિવર્સિટીઓ એવી છે કે જેની અંદર ઇન્ડસ્ટ્રીયલને લગતા પેપર ભણાવીને ત્યાં ઇન્ડસ્ટ્રીયલને લગતું નોલેજ છે એ આપવામાં આવતું હોય છે. હવે આપણે મૂળ વાત ઉપર પાછા આવીએ કે ભાઈ સ્ટેનગર નામના જે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીસ્ટ છે એને 1946ની અંદર અમેરિકામાં કરેલું એક સર્વે, એક સંશોધન હતું અને એ સંશોધનની અંદર એવું જોવા મળ્યું કે ભાઈ નિદર્શ તરીકે પસંદ કરેલી કંપનીના, એટલે કે નિદર્શ કે નમૂના તરીકે કેટલીક કંપનીઓને પસંદ કરી અને એ કંપનીઓમાં 53% વ્યવસ્થાપકો જે છે એ ઔદ્યોગિક મનોવિજ્ઞાનની અંદર ઉદ્યોગમાં નિમણૂક કરવાની તરફેણ કરતા હતા. કે ભાઈ તરફેણ કરતા હતા એટલે કે એ લોકો એવું કહેતા હતા કે 53% લોકો, 53% એવું કહેતા હતા કંપનીના જે માલિક છે એ કે ભાઈ આ અમારા ઉદ્યોગની અંદર ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિકો છે એને સામેલ કરો કે એને પણ એક જોબ માટેની ઓપોર્ચ્યુનિટી આપો, એવું કહેનાર લોકો જે છે 53% હતા. આવું 1946ની અંદર સ્ટેનગરે અમેરિકાના જે ઇન્ડસ્ટ્રીયલ વૈજ્ઞાનિક મનોવૈજ્ઞાનિક છે એણે કરેલું એક સંશોધન છે ત્યારે જોવા મળેલું છે. વિચાર કરો, 1946ની અંદર 53% લોકો એવું કહેતા હતા કે ભાઈ ઔદ્યોગિક મનોવિજ્ઞાન નિકોની નિમણૂક છે ઇન્ડસ્ટ્રીયલમાં કરો. હવે અત્યારે તો 100% લોકો એ વાતને એગ્રી કરે છે, કર્મચારીઓની પસંદગી પણ પછી કરે છે, પહેલાં ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજિસ્ટની નિમણૂક છે ત્યાં કરે છે. ત્યાર પછી 1962માં ફેઇનબર્ગ અને લેફકોવિઝરે નામના જે બંને વિદ્વાનો છે એણે પણ સર્વેક્ષણ કર્યું હતું અને એ સર્વેક્ષણની અંદર 66 એટલે કે 66% જેટલા મેનેજિંગ ડાયરેક્ટરોનું એવું કહેવું હતું કે ભાઈ ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિકોની નિમણૂક છે એ કરો. હવે આ સર્વેક્ષણમાં બીજી હકીકત એ પણ જોવા મળી હતી કે જે વ્યવસ્થાપકો હતા, જે મેનેજિંગ ડાયરેક્ટર હતા, જે માલિકો હતા, એ માલિકો મનોવિજ્ઞાનની નિમણૂકની તરફેણ કરતા હતા કે ભાઈ હા એની તરફેણ કરતા એટલે કે ભાઈ એની લોકોને પણ એક ઓપોર્ચ્યુનિટી આપો. તેઓ એમ માનતા હતા કે કર્મચારીની પસંદગી, તાલીમ અને જેમના ક્ષેત્રે પ્રવર્તતી સમસ્યાઓ જે છે એ હાલમાં મનોવિજ્ઞાનનું જ્ઞાન છે એમાં ખૂબ ઉપયોગી થઈ શકે છે. કહેવાનો તાત્પર્ય એટલો છે કે જે કંઈ બી વ્યવસ્થાપકો છે એ એવું માનતા હતા કે ભાઈ કર્મચારીની પસંદગી, એની તાલીમ અને એમના ક્ષેત્રની અંદર જે કંઈ બી પ્રોબ્લેમ કે સમસ્યાઓ આવે છે એનો હલ કરવાનું જ્ઞાન માત્ર ને માત્ર મનોવૈજ્ઞાનિકો પાસે જ હોય છે અને એ જ ઉપયોગી થઈ શકે છે. જો એ
મનોવૈજ્ઞાનિકો પોતે કર્મચારીની પસંદગી કરે, પસંદગી કર્યા પછી એને તાલીમ આપે સંસ્થાની અંદર, અને તાલીમ આપ્યા પછી જ્યાં પણ ઉદ્ભવતી સમસ્યા હોય એ સમસ્યાનું નિરાકરણ જે છે એ વ્યક્તિ દ્વારા કરવામાં આવતું હોય. તો એવું એ સમજી ગયા કે ભાઈ ઉત્પાદનની કાર્યક્ષમતા અને અકસ્માત નિયંત્રણની અંદર મનોવૈજ્ઞાનિકો જે છે એ ખાસ ઉપયોગી થઈ શકે છે. અને ઘણી વખત એવું પણ જોવા મળે છે કે ક્યાંક એમાં પ્રોબ્લેમ છે એ જોવા પણ મળતી હતી, એટલે કે વ્યવસ્થાપકો જે છે એના અભિગમો જે છે એ બંને તરફના હતા. કેમ કે કેટલાક સાયન્સ અહીંયા એણે વાત કરી કે ભાઈ 66% વ્યવસ્થાપકો છે એનો મત એગ્રી કરે છે, જ્યારે બાકીના જે છે એ લોકો એની સાથે એગ્રી થતા નથી. એટલે એનો મતલબ એવો કે એ લોકો આ મનોવૈજ્ઞાનિકોને રાખવા માટે એગ્રી થયેલા નથી. એટલે કે બંને ક્ષેત્રોની અંદર મનોવૈજ્ઞાનિકોને જે સિદ્ધિ પ્રાપ્ત થઈ છે એનો સ્વીકાર જે છે એ લોકોએ કરેલો જ છે, કેમ કે એની બહુમતી અને એનું પરિણામ જે છે એ કેટલાક કંપનીના લોકોને ત્યાં જોવા મળેલ છે. હવે અહીંયા વાત કરી કે ભાઈ આ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીનો વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનનો ઇતિહાસ ખૂબ ટૂંકો છે, તેમ છતાં એની સિદ્ધિઓ જે છે એને જે મેળવેલી સફળતાઓ છે એ નાની સૂની નથી. એટલે કે આજથી 113 વર્ષ પહેલાં જ 1879માં મનોવિજ્ઞાનની પહેલી પ્રયોગશાળા સ્થપાઈ, અને 1913માં મુસ્ટબર્ગ નામના ઔદ્યોગિક મનોવિજ્ઞાનનું પહેલું પુસ્તક લખાયું છે. ખાસ અહીંયા યાદ રાખજો, એક માર્કનો પ્રશ્ન છે આ કે 113 વર્ષ પહેલાં 1879માં મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા સ્થપાઈ, આ એક માર્કનો પ્રશ્ન થયો. બીજો પ્રશ્ન એ છે કે ભાઈ ઔદ્યોગિક મનોવિજ્ઞાનનું પહેલું પુસ્તક કોણે લખ્યું, તો કે ઔદ્યોગિક મનોવિજ્ઞાનનું પહેલું પુસ્તક 1913માં મુસ્ટબર્ગ નામના ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિકે લખ્યું છે. ને ત્યાર પછીની બીજી વાત એવી આવે છે કે ભાઈ મનોવિજ્ઞાનનો ઇતિહાસ એટલો ટૂંકો છે, તેમ છતાંય માનવ વર્તનને લગતા અનેક ક્ષેત્રોમાં મનોવિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ આજે 21મી સદીમાં દિવસે ને દિવસે વધતો જોવા મળ્યો છે, અને મનોવિજ્ઞાનની વ્યવહારિક શાખાઓમાં 20મી સદીની અંદર અદ્યતન ઉમેરો અને વધારો છે એ થયેલો જોવા મળે છે. ત્યાર પછીની જે વાત આવે છે એ આવે છે હવે 1.1ની મૂળ વાત કે ભાઈ ઔદ્યોગિક મનોવિજ્ઞાન એટલે શું. ઔદ્યોગિક મનોવિજ્ઞાન એટલે શું, તો કે ઔદ્યોગિક મનોવિજ્ઞાનનો અર્થ સમજતા પહેલાં આપણે ઉદ્યોગ શબ્દને સ્પષ્ટ રીતે સમજવો પડે. ઉદ્યોગ શબ્દનો અર્થ આપણે સૌ સામાન્ય રીતે સમજીએ જ છીએ કે ભાઈ ઉદ્યોગ એટલે શું, આ પણ એક માર્કનો મહત્ત્વનો પ્રશ્ન છે. ભાઈ ઉદ્યોગ એટલે શું, તો કે ઉદ્યોગ એટલે કોઈ મિલ કે કારખાનું, એવો અર્થ આપણે અહીંયા કરી શકીએ. ફરી વખત રિપીટ કરું છું, ઉદ્યોગ એટલે કોઈ મિલ કે કારખાનું, એવો અર્થ આપણે કરી શકીએ છીએ સામાન્ય રીતે. પરંતુ મનોવિજ્ઞાનમાં ઉદ્યોગ શબ્દનો અર્થ ખૂબ વિશાળ કરવામાં આવ્યો છે. ભાઈ માયર્સ નામના વિદ્વાન એવું જણાવે છે, એના મત અનુસાર એ એવું કહે છે કે ભાઈ ઉદ્યોગ એટલે કારખાનું, મિલ કે વેપાર જ નહીં, પરંતુ મનુષ્યની પ્રત્યેક ધંધાકીય પ્રવૃત્તિઓનો વ્યવસાય, એણે એ વ્યક્તિએ રચેલી કે ઊભી કરેલી સંસ્થાઓની કાર્યવાહી તેમજ તેની આજીવિકાના કોઈ પણ માર્ગનો સમાવેશ ઉદ્યોગ શબ્દમાં વ્યાપક અર્થમાં લઈ શકીએ છીએ. સારી રીતના સમજવાનો પ્રયત્ન કરીએ કે માયર્સ શું જણાવે છે, શું સમજાવે છે. માયર્સ ઉદ્યોગને એવા સંદર્ભમાં લે છે કે માત્ર કારખાનું કે મિલ કે વેપાર જ એટલું એ ઉદ્યોગ શબ્દ પૂરતું મર્યાદિત નથી, પરંતુ એની સાથે એમ કહે છે કે મનુષ્યની પ્રત્યેક ધંધાકીય પ્રવૃત્તિ, માનવીની પ્રત્યેક દરેક ધંધાકીય જે કાંઈ પણ પ્રવૃત્તિઓ છે એનો વ્યવસાય, અને એ વ્યક્તિએ ઊભી કરેલી કેટલીક સંસ્થાઓ છે, કેટલાક ઇન્ડસ્ટ્રીયલ છે, દરેકની કાર્યવાહી અને એ દરેકની કાર્યવાહીની સાથે સાથે તેની આજીવિકાના કોઈ પણ માર્ગ છે, કોઈ પણ વે છે એનો સમાવેશ કરતું એક જે કોઈ એક તંત્ર કે એનું પોતાનું ડેવલપ કરેલું, ઊભું કરેલું જે કાંઈ પણ છે એને ઉદ્યોગ શબ્દના અર્થમાં વ્યાપક રીતે લીધેલ છે. હવે આપણે જોઈએ જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ આપેલી ઔદ્યોગિક મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓ. એમાં પહેલી વ્યાખ્યા જે આવે છે મિલ્ટન બ્લૂમની, ખાસ યાદ રાખજો મિલ્ટન બ્લૂમ. મિલ્ટન બ્લૂમે ઔદ્યોગિક મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપતા એવું જણાવ્યું છે કે ભાઈ ઉદ્યોગ અને ધંધા વ્યવસાયમાં માનવ સંબંધને લગતી સમસ્યાઓ માટે મનોવૈજ્ઞાનિક હકીકતો અને સિદ્ધાંતો લાગુ પાડવાની ક્રિયા. અહીંયા બે શબ્દો ઉપર સૌથી વધારે ભાર આપવામાં આવ્યો છે ને મિલ્ટન બ્લૂમે, અને એ બે શબ્દો છે કે વ્યવસાયમાં માનવ સંબંધોને લગતી સમસ્યાઓ અને મનોવૈજ્ઞાનિક હકીકતો અને સિદ્ધાંતો.
એણે એવું કીધું છે કે ઉદ્યોગ અને ધંધો જે છે એના વ્યવસાયમાં માનવીના જે સંબંધો છે એ માનવીના સંબંધો વચ્ચેની કેટલીક સમસ્યાઓ આવે છે, એ સમસ્યાઓનો મનોવૈજ્ઞાનિક હકીકતોના સંદર્ભમાં અને એના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને લાગુ પાડવાની એક ક્રિયા છે. મશીન કે યંત્ર ત્યાં બંધ થઈ ગયું હોય તો એના સંદર્ભમાં એણે કીધું છે કે ત્યાંના માનવ સંબંધોને ધ્યાનમાં રાખો. જો કોઈ મશીન ખરાબ થઈ ગયું હોય, સતત એ અવાજ કરતું હોય, તો એ અવાજ જે છે એ સહન કરવાની વ્યક્તિની તીવ્રતા છે એ થોડાક સમય પૂરતી મર્યાદિત હોય છે. એ વ્યક્તિ એ અવાજ કાયમિક માટે પછી સહન કરી શકે નહીં. એટલે કોઈ એક એવું યંત્ર હોય જેમાંથી ખચડ ખચડ કે કોઈ એની અદર વોઇસ કે અવાજ છે એ આવતા હોય, તો એને લીધે એક વ્યવસાયમાં જોડાયેલ કર્મચારીને ત્યાં તકલીફ ઊભી થાય છે, એટલે એ વધુ સારી રીતના ઉત્પાદન કરી શકતો નથી. તો આવી સમસ્યાઓને વૈજ્ઞાનિક રીતે, મનોવૈજ્ઞાનિક રીતે હકીકતોના સંદર્ભમાં ધ્યાનમાં લઈ ત્યાં એની જે પ્રક્રિયા કે ક્રિયા જે છે એ કરવામાં આવતી હોય છે, મશીન જે છે રિપેર કરવામાં આવતું હોય છે. મિલ્ટન બ્લૂમ અહીંયા એ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરે છે. બીજી વ્યાખ્યા છે જોહન મુનરો ફ્રેઝર. જોહન મુનરો ફ્રેઝર નામના વિદ્વાને એવું કહે છે કે ભાઈ ઔદ્યોગિક મનોવિજ્ઞાન એટલે કામ કરતા માનવીઓનો અભ્યાસ. શોર્ટમાં એને કહ્યું છે, ટૂંકમાં એણે કહ્યું છે કે ભાઈ કામ કરતા માનવીઓનો અભ્યાસ, જેટલા પણ કર્મચારીઓ કાર્ય કરે છે દરેકનો અભ્યાસ, જેને ઔદ્યોગિક મનોવિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે, કે ઉદ્યોગમાં કરતા જેટલા પણ વ્યવસાયકારો છે દરેકનો તમે જે અભ્યાસ કરો છો એ જ ઔદ્યોગિક મનોવિજ્ઞાન છે. ત્રીજી વ્યાખ્યા છે થોમસ હેરલ. થોમસ હેરલ નામના વિદ્વાન એવું કહે છે કે ઉદ્યોગ અને ધંધામાં કામ કરતા લોકોનો અભ્યાસ. અહીંયા એણે થોડીક વ્યાખ્યાને વિસ્તૃત કરવાનો પ્રયત્ન કર્યો છે અને એવું કહે છે કે ઉદ્યોગ અને ધંધામાં કામ કરતા જે કંઈ પણ લોકો છે એ દરેક લોકોનો અભ્યાસ. અને એ ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિકો એ ઉદ્યોગમાં લોકો જે વર્તન કરે છે એ વર્તન કરે છે એનો અભ્યાસ કરવાનો. માત્ર એ ધંધામાં કામ કરે છે એ લોકોનો જ અભ્યાસ કરવો એવું નહીં, પરંતુ એ અભ્યાસ એ ધંધામાં કામ કરનાર કે વ્યવસાયકાર લોકોના અભ્યાસની સાથે સાથે એના વર્તનનો પણ એટલો જ મહત્ત્વની રીતે અભ્યાસ કરે છે, એના વર્તનને પણ એટલું જ એ મહત્ત્વનું સ્થાન આપે છે. ત્રીજી ચોથી વ્યાખ્યા છે સિગલ અને લેન. સિગલ અને લેન નામના ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિકો એવું કહે છે કે ભાઈ વેપાર ધંધા અને ઔદ્યોગિક એકમોની અંદર ઉદ્ભવતા માનવ વર્તનના અભ્યાસના નિષ્ણાંતો છે. એ એવું કહે છે કે ભાઈ વેપાર ધંધા અને ઔદ્યોગિક એકમોની અંદર ઉદ્ભવતા જેટલા પણ માનવ વર્તનના અભ્યાસ જે છે એ માનવ વર્તનના અભ્યાસ કરનારા જેટલા પણ એ અભ્યાસના નિષ્ણાંતો છે એને જ એ નિષ્ણાંતોને જ એ ઔદ્યોગિક મનોવિજ્ઞાન તરીકે ઓળખાવે છે. પાંચમી વ્યાખ્યા જે છે એ મે સ્મિથ નામના વિદ્વાનની છે. મે સ્મિથ નામના વિદ્વાન એવું કહે છે કે ભાઈ ઔદ્યોગિક મનોવિજ્ઞાન એટલે જેઓ જીવન નિર્વાહ માટે અને મગજની મદદથી કામ કરે છે તેમના વર્તન વ્યવહારનો અભ્યાસ. અહીંયા બે શબ્દો ફરી પાછા મહત્ત્વના બન્યા છે, જીવન નિર્વાહ માટે અને મગજની મદદથી જે કાર્ય કરે છે એમના વર્તનનો અભ્યાસ. પોતાનું જીવન ટકાવી રાખવા માટે, પોતાનું જીવન નિર્વાહ સારી રીતે કરવા માટે એ મગજનો ઉપયોગ કરે છે અને મગજના ઉપયોગથી માઇન્ડ પાવરથી જે કામ કરે છે એની સાથે સંકળાયેલ એના વર્તન વ્યવહારનો અભ્યાસ કરવાની વાત અહીંયા મે સ્મિથે કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઔદ્યોગિક મનોવિજ્ઞાનની અંદર આ પાંચ વ્યાખ્યા અને એની સાથે એમના ઉદ્ભવની જે રજૂઆત છે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા મળીશું એક નવા મુદ્દા સાથે. 1.2 જે આવે છે ઔદ્યોગિક મનોવિજ્ઞાનનું સ્વરૂપ એની ચર્ચા ફરી નવા લેક્ચરમાં કરશું. થેન્ક યુ.